नमस्कार मित्रों, आपનું ફરી એકવાર સ્વાગત છે આપણી આ YouTube ચેનલમાં। મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય નંબર 6.1 છે એના દાખલા નંબર 13 સુધી ગણતરી કરેલી હતી। મિત્રો, આમાંથી મોટા ભાગના મિત્રો છે એ રેગ્યુલર હોમવર્ક પણ કરે છે અને મને WhatsApp પણ કરે છે, પણ અમુક મિત્રો છે એના હોમવર્ક છે આવતા નથી, તો એનો મતલબ હું એવું માની લઉં છું કે તમે હોમવર્ક કરતા નથી। તો મિત્રો, મહેરબાની કરી તમારું રેગ્યુલર હોમવર્ક છે એ ચાલુ રાખો કે જેથી કરીને આપણે આ લોકડાઉનના સમય છે એનો પૂરેપૂરો સદુપયોગ કરી શકીએ। હું વારંવાર કહું છું કે અત્યારે આપણે ત્રણ જ કામ કરવાના છે, ભણવું ભણવું અને ભણવું, એના સિવાય આપણી પાસે કોઈ કામ નથી। તો મિત્રો, આ લોકડાઉન છે એનો પૂરેપૂરો ફાયદો ઉપાડો અને તમે અભ્યાસમાં એટલા બધા પારંગત થઈ જાઓ કે આવનારી માર્ચની પરીક્ષામાં તમે સારામાં સારું રિઝલ્ટ છે એ મેળવી શકો। મિત્રો, તો આજે આપણે દાખલા નંબર 14 થી ગણતરી કરીએ અને આ 14મો દાખલો છે એ ગણતરી કરાવતા પહેલા એક વાત ખાસ સૂચના આપી દઉં કે છેલ્લે તમે જે 50 માર્કની એક્ઝામ આપી એમાં તમારી જ્યાં જ્યાં 50 છે તે તમે પેપરમાં જોઈ અને તમે નક્કી કરી લેજો કે તમારે કઈ કઈ જગ્યાએ ભૂલો થાય છે, તો એ બને એટલી એ ભૂલો છે એને તમે સુધારી અને નેક્સ્ટ પરીક્ષામાં સારા એવા માર્ક લઈ આવો। હવે મિત્રો, આપણે એક આયોજન કરવાનું છે કે હું તમને ટાઈમ ટેબલ છે એ 2-3 દિવસમાં લખાવીશ। આપણે 2, 3, 4 અને 5 ચારે ચાર ચેપ્ટર છે એની એક્ઝામ છે, એ અલ્ટરનેટ ડે એક ચેપ્ટરની એક્ઝામ છે એ રાખવાની છે। તો મહેરબાની કરી હવે એની પણ તૈયારી રાખજો કે જેને કારણે આપણે આ ચેપ્ટર છે એમાં કાંઈ પણ કચાશ થઈ ગયો હોય તો એ તમે વ્યવસ્થિત રીતે ફરી પાછું પૂરું કરી શકો। હવે આપણે દાખલા નંબર 14ની ગણતરી કરીએ તો દાખલા નંબર 14 છે એની રકમ આ પ્રમાણે છે કે એક પાઇપ દ્વારા 12 cm³ પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે। હવે આ રેતી જમીન ઉપર શંકુ બને છે અને એની ઊંચાઈ હંમેશા એના પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી એટલે 6ઠા ભાગની રહે છે। તો જ્યારે ઊંચાઈ 4 સેમી હોય ત્યારે શંકુની ઊંચાઈ વધવાનો દર આપણે શોધવાનો છે। જુઓ મિત્રો, અહીંયા કંઈ નથી તો કે એક પાઇપ આપણે લીધો છે અને આ પાઇપ છે એના દ્વારા રેતી છે એનો ઢગલો કરવામાં આવે છે। માનો કે આ એક પાઇપ છે, અહીંયા રેતી ભરી રહી છે, હવે આ જમીન ઉપર આ રેતી છે એનો ઢગલો કરવામાં આવે છે। તો આ રેતી છે એનો ઢગલો છે એ હંમેશા શંકુ આકારમાં થાય, તો આ ઊંચાઈ જ્યારે 4 સેમી હોય, આ રેતી છે એનો જે શંકુ બને છે એની ઊંચાઈ જ્યારે 4 સેમી હોય ત્યારે આપણે એની ઊંચાઈ વધવાનો દર છે એ શોધવાનો થાય છે। તો મિત્રો, આ દાખલો છે અતિશય સરળ છે, અહીંયા આપણને જે વસ્તુ રકમમાં આપેલી છે એને સૌપ્રથમ નોંધી લેવાની। અહીંયા આપણે કીધું છે શંકુની ત્રિજ્યા, ઊંચાઈ અને ઘનફળ, ત્રણ વસ્તુ રકમમાં આપેલી છે। તો આપણે ધારો કે રેતીથી બનતા શંકુ છે એની ત્રિજ્યા આપણે સ્મોલ r લઈએ, એની ઊંચાઈ h અને આપણે ઘનફળ v લઈએ। હવે અહીંયા એવું કીધું કે 12 cm³ પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે એટલે જેટલી રેતી નાખો એ એનું કદ, કદ એટલે કે ઘનફળ થાય। તો અહીંયા દર ઘનફળ વધવાનો દર આપણને આપેલો છે dv/dt, ઘનફળ એટલે v પણ ઘનફળ વધવાનો દર, ફેરફારનો દર એટલે dv/dt બરાબર 12 cm³ પ્રતિ સેકન્ડ। અહીંયા એવું કીધું છે કે ઊંચાઈ છે એ હંમેશા પાયાની ત્રિજ્યા કરતા 6ઠા ભાગની રહે છે એટલે h બરાબર 1/6r એટલે r બરાબર આપણે થાય 6h અને ઊંચાઈ 4 સેમી હોય ત્યારે આપણે શોધવાનું શું છે તો કે શંકુની ઊંચાઈ વધવાનો દર એટલે dh/dt અહીંયા આગળ આપણે શોધવાનું છે। હવે મિત્રો, આપણને ખબર છે અહીંયા શંકુ છે એના ઘનફળ છે એના ફેરફારનો દર આપ્યો,
तो आपणे सौप्रथम શંકુનું ઘનફળ v બરાબર આપણે શું લખી શકીએ 1/3 pi r સ્ક્વેર h। હવે અહીંયા શંકુના ઘનફળ છે એના સૂત્રમાં આપણે ત્રિજ્યા r બરાબર 6h કિંમત મૂકી દે તો અહીંયા r નો સ્ક્વેર છે તો 1/3 pi h એમ નમ અને r ની જગ્યાએ મૂકીએ 6h નો વર્ગ એટલે 6 નો વર્ગ થાય 36 36 ભાગ્યા 3 એટલે 12h અહીંયા h નો સ્ક્વેર ગુણ્યા h એટલે આવે h નો ઘન। હવે dv/dt બરાબર થાય આપણે અહીંયા v બરાબર આવ્યું 12 pi h નો ઘન તો dv/dt એટલે કે t ને સાપેક્ષ જો એનું વિકલન લેવામાં આવે તો અહીંયા આગળ મળે 12 pi અચળ છે h ક્યુબ નો થાય 3h સ્ક્વેર into dh/dt એટલે 3 ગુણ્યા 12 એટલે 36 pi h સ્ક્વેર dh/dt। હવે અહીંયા dv/dt છે એની કિંમત આપણે મૂકી દઈએ 12 આપેલી છે 36 pi m નમ અને h બરાબર ઊંચાઈ જ્યારે 4 સેમી હોય તો 4 નો વર્ગ into dh/dt। હવે આપણે અહીંયા આગળ dh/dt શોધવાનું છે તો dh/dt બરાબર આપણે લખી શકે 12 ના છેદમાં 36 pi ગુણ્યા 4 નો વર્ગ એટલે 16 બરાબર આવે 1 ના છેદમાં 48 pi સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ। આ આપણને મળે રેતીના શંકુની ઊંચાઈ વધવાનો દર મળી જાય। મિત્રો આ દાખલા છે એ અતિશય સરળ છે, ફક્ત તમારે રકમમાં જેટલી વસ્તુ આપેલી હોય નોંધી અને સૂત્ર ખાસ આવડવા જોઈએ। તો આ દાખલો છે એ સૌપ્રથમ તમે તમારી પાઠ્યપુસ્તકમાં નોંધી લો, આના પછી આગળ દાખલા નંબર આપણે 15 છે એની ગણતરી કરાવી દઈએ। ચાલો મિત્રો એના પછી આપણે દાખલા નંબર 15 અને દાખલા નંબર 16 ની ગણતરી કરીએ। મિત્રો દાખલા નંબર 15 અને 16 છે એ આપણે સમજૂતીમાં જે સીમાંત ખર્ચ અને સીમાંત આવક લખાવેલું હતું એના આધારિત દાખલા છે। અને મિત્રો આ દાખલા છે અતિશય સરળ, સરળ નહીં અતિશય સરળ દાખલા છે અને આ એકમાત્ર એમસીક્યુમાં અથવા એકમાત્ર દાખલામાં આપણને પૂછાઈ શકે એવા છે। તો દાખલા નંબર 15 છે એની રકમ આપેલી છે કે એક વસ્તુના એક એકમ ઉત્પાદનનો કુલ ખર્ચ આપણને રૂપિયામાં આપેલો છે, ખર્ચ એટલે સીમાંત ખર્ચ અહીંયા આગળ CX બરાબર 0.007x નો ઘન માઇનસ 0.003x નો વર્ગ વત્તા 15x વત્તા 4000 આપણને અહીંયા આગળ આપેલું છે। તો જ્યારે અહીંયા 17 એકમ ઉત્પાદન થયેલ હોય ત્યારે આપણે સીમાંત ખર્ચ છે એ શોધવાનો છે। તો મિત્રો આ દાખલામાં હંમેશા એક વસ્તુ ધ્યાન આપવાનું, આપણને CX આપેલો હોય, અહીંયા આગળ CX આપેલો છે 0.007x નો ઘન માઇનસ 0.003x નો વર્ગ વત્તા 15x વત્તા 4, આનું એક્સની સાપેક્ષ વિકલન લઈ લેવાનું એટલે કે CX છે એનું dy/dx શોધી લેવાનું। તો dy/dx CX બરાબર થાય અહીંયા 0.007x નો ઘન છે તો x ઘન નું થાય 3x નો વર્ગ એટલે 3 × 7 = 21 એટલે 0.0021x નો વર્ગ માઇનસ 0.006x વત્તા 15x નો dy/dx 15 અને 4000 અચળ છે એનું dy/dx થાય 0। હવે અહીંયા આપણે x ની કિંમત 17 જે રકમમાં આપેલી છે 17 એકમનું ઉત્પાદન એટલે x ની જગ્યાએ અહીંયા આગળ 17 મૂકી અને આનું સાદું રૂપ આપી દેવાનું તો dy/dx CX અહીંયા x બરાબર 17 આગળ એની કિંમત શોધવાની છે। તો જ્યાં બે જગ્યાએ x દેખાય અહીંયા x વર્ગ બરાબર 17 અને 6x માં x ની જગ્યાએ 17 મૂકી દો તો આવે 0.0021 ગુણ્યા 17 નો વર્ગ માઇનસ 0.006 × 17 = 15 એટલે 0.021 ગુણ્યા 17 નો વર્ગ 289 માઇનસ 0.102 × 15 આનું તમે સાદું રૂપાવો તો એ કિંમત મળે રૂપિયામાં આપણને અહીંયા આગળ આપેલું છે એટલે રૂપિયા 20.967 આ આપણો સીમાંત ખર્ચ આવે। એના પછી દાખલા નંબર 16 ની રકમ આપેલી છે કે એક વસ્તુ છે એના એક એકમના વેચાણથી મળતી કુલ આવક આપણને રૂપિયામાં આપેલી છે RX બરાબર 13x નો વર્ગ વત્તા 26x વત્તા 15 દ્વારા મળે છે। જ્યારે x બરાબર 7 હોય ત્યારે આપણે સીમાંત આવક શોધવાની છે। મિત્રો અહીંયા આગળ RX છે એનું dy/dx છે એ લેવામાં આવે તો આપણને એ મળે 26x વત્તા 26 અને અહીંયા આગળ જો x ની કિંમત તમે 7 મૂકી દો તો આનો આન્સર આવશે રૂપિયા 208
વધીને 2 મિનિટ હું વધારે બોલું છું, 30 સેકન્ડની અંદર તમે ફટાફટ આ દાખલો છે એ ગણતરી કરી શકો એવો છો, તો તમારે આ એક દાખલો છે એ હોમવર્કમાં કરવાનો છે, આ દાખલા છે એ તમારી પાકીબુકમાં ઉતારી લો, આના પછી આપણે 2 એમસીક્યુ એટલે કે 17 અને 18માં દાખલા છે એની ગણતરી કરી લઈએ. ચાલો મિત્રો આપણે એના પછીના પ્રશ્ન નંબર 17 અને 18માં વિધાન સાચું બને તે રીતે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. અહીંયા આગળ 17મો દાખલો એટલે કે વિકલ્પવાળો ક્વેશ્ચન આ રીતે છે કે જ્યારે ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળ છે એમાં એની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર ખાલી જગ્યા હોય એના આપણને અહીંયા આગળ ઓપ્શન આપેલા છે, એ બરાબર 10π, બી બરાબર 12π, સી બરાબર 8π અને ડી બરાબર 11π છે એ આપેલું છે. મિત્રો આપણે અહીંયા આગળ વર્તુળ આપેલું છે, વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનું ક્ષેત્રફળ. તો આપણે પહેલા ધારો કે અહીંયા આગળ વર્તુળની ત્રિજ્યા R અને એનું ક્ષેત્રફળ કેપિટલ A છે. અહીંયા આગળ આપણને રકમમાં આપેલું છે કે વર્તુળ છે એની ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ, વર્તુળના ક્ષેત્રફળ એટલે A, એમાં ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફારનો દર એટલે dA / dr છે એ આપણે અહીંયા આગળ શોધવાનો છે. હવે મિત્રો તમને ફક્ત વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જો આવડતું હોય તો એમાં dr / dt લખી, સોરી વર્તુળનું ક્ષેત્રફળ લખી dA / dr લખી અને એમાં r ની કિંમત 6 મૂકી દો તો આપણો આન્સર આવી જાય. આપણને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ A બરાબર છે પાઈ r સ્ક્વેર, તો dA / dr બરાબર થાય પાઈ અચળ છે, r સ્ક્વેર નું થાય 2r એટલે 2π r, અહીંયા આગળ r બરાબર 6 સેમી મૂકી દો એટલે 2π / 6 એટલે 6 × 2 = 12π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, આનો આન્સર આવે ઓપ્શન બી. તો વર્તુળ છે એના ક્ષેત્રફળમાં એની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર આપણને 12π મળે છે. હવે એના પછી દાખલા નંબર 18ની રકમ છે કે એક વસ્તુ છે એના 1 એકમના વેચાણથી મળતી કુલ આવક રૂપિયામાં આપેલી છે, સીમાંત આવકની અહીંયા આગળ વાત છે કે અહીંયા આગળ Rx બરાબર છે 3x² + 36x + 5 દ્વારા મળે છે, તો જ્યારે x બરાબર 35 હોય ત્યારે થતી સીમાંત આવક રૂપિયા ખાલી જગ્યા હોય એના ઓપ્શન છે A બરાબર 116, B બરાબર આપણને આપેલું છે 96, C બરાબર 90 અને D બરાબર 126. મિત્રો અહીંયા આગળ R બરાબર જે આપેલું છે 3x² + 36x + 5 એનું x ની સાપેક્ષ વિકલન લઈ લેવાનું છે એટલે અહીંયા મળે 3 × 2 = 6x + 36, 5 નું 0 થાય અને એમાં જ્યાં x દેખાય ત્યાં આગળ 35 મૂકી દેજો એટલે તમારો આન્સર આવી જશે 4 માંથી 1 ઓપ્શન. આ દાખલો છે એ પણ તમારે હોમવર્કમાં ગણવાનો છે, ફક્ત 30 સેકન્ડ છે એનો દાખલો છે. અને એક બીજી ખાસ સૂચના મિત્રો, આપણો સ્વાધ્યાય 6.1 છે અહીંયા આગળ પૂર્ણ થાય છે, તો સ્વાધ્યાય 6.1 પહેલા તમામે તમામ ઉદાહરણ છે એ તમારી પાકી બુક છે એમાં ગણતરી કરી લેવાના અને મને એના ફોટા પાડી અને પાકી બુકના ફોટા પાડી અને મોકલી દેવાના છે. હવે આ સ્વાધ્યાય 6.1 પૂરું થઈ જાય પછી સ્વાધ્યાય 6.1 પહેલાના તમામે તમામ ઉદાહરણો ગણી કાઢવાના, પણ આપણી રીતે ગણવાના, ટેક્સ્ટ બુકમાં ભલે થોડી ઘણી રીત છે ટૂંકા સ્ટેપ આપ્યા હોય તો આપણે જે રીતે ગણતરી કરી છે તમામે તમામ સ્ટેપ તમારે લખવાના છે. અને બીજી એક સૂચના કે આના પછીના ભાગમાં આપણે પહેલા સ્વાધ્યાય 6.2 શરૂ કરતા પહેલા એની થોડીક સમજૂતી છે અને પછી સ્વાધ્યાય 6.2 શરૂ કરાવશું, તો 6.1 પહેલાના તમામે તમામ તમે ઉદાહરણો છે એ લખી રાખશો, આના પછીના ભાગમાં આપણે સમજૂતી અને સ્વાધ્યાય 6.2 છે એની શરૂઆત કરીશું. તમારો ખૂબ ખૂબ આભાર.